નસવાડીના ડુંગર વિસ્તારના કુંડા ગામે વન વિભાગે જંગલની જમીન ખેડતા ખેડૂતોના ખેતરમાં પ્લાન્ટેશનને લઈને 22,000 ખાડાઓ ખોદી નાખતા જંગલ જમીન ખેડતા ખેડૂતો સમાજના આગેવાનોને સાથે રાખી ઢોલ નગારાના તાલે વન વિભાગ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું. જંગલ જમીન અમારો હક છે. વન વિભાગ આદિવાસી ખેડૂતો ને હેરાન કરવાનું બંધ કરે તેવા બેનરો સાથે વન વિભાગ અને મામલતદાર કચેરીએ ઢોલના તાલે આદિવાસી ખેડૂતોએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી. કુંડા ગામે જંગલ જમીન ખેડતા ખેડૂતોને ખેતરમાં વન વિભાગ 22,000થી વધુ ખાડા કરતા જંગલ જમીન ખેડતા ખેડૂતો રોષે ભરાયા હોય. વર્ષોથી જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય છતાંય વન વિભાગ પ્લાન્ટેશનને લઈ કાર્યવાહી કરતા જંગલ જમીન ખેડતા ખેડૂતો, આદિવાસી સમાજ અને જંગલ જમીન ખેડતા ખેડૂતોને સાથે રાખી નસવાડી ટાઉનમાં ઢોલના તાલે પદયાત્રા કાઢી નસવાડી વન વિભાગ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું. તો વન વિભાગ તેમની હદ જંગલ જમીનમાં તેઓ ખાડા ખોદ્યાનું જણાવ્યું હતું. હાલ તો જંગલ જમીનનો વિવાદ ભારે પકડ્યો હોય આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ ઉઠ્યો છે. જંગલ વિભાગના કર્મચારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. અલ્લારકા પઠાણ, જેડેસ ટીવી, નસવાડી. આજે મામલતદાર કચેરી નસવાડીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને બીજું ફોરેસ્ટ વિભાગે ઓફિસે પણ આવેદનપત્ર આપીને આવ્યા છે. અને અમારે મેઇન પ્રશ્ન છે કે પેન્ટિંગ દાવાઓ છે, અમારી બાપદાદાથી ખેડતા આવેલા જમીનનો પ્રશ્ન છે, એ અમને હકથી મળે અને ફોરેસ્ટ ખાતું અમને હેરાન ના કરે અને સરકાર આપે તો આપવાની છે, પણ ફોરેસ્ટ ખાતું અમને હેરાન કરે છે. અને મારા ગામની અંદર બાજુના ગામમાં કુંડા ગામે હમણાં 2 દિવસની અંદર ખાડા ખોદાયા હતા, એટલે આવો અન્યાય ના કરે, અમે બાપદાદાથી ખેડતા આવેલા છે. શૈલેષ બિલ, છોટી ઉંમર.